श्री बनासकांठा आंजना पटेल केलवनी मंडल संचालित, श्रीमती जीबी पवाया अने श्रीमती पीएस पवाया साइंस कॉलेज पालनपुर। कोरोना महामारी ने ध्यान में राखी अपनी संस्थाए ऑनलाइन लेक्चर नु आयोजन करेल छे, जेमा हूँ योगेश पटेल सेमेस्टर 3 ना विद्यार्थियों ने फिजिक्स नू ऑनलाइन लेक्चर लईस, जेमा सेमेस्टर 3 ना विद्यार्थियों ने फिजिक्स ना बे पेपर आवे, कोर कम्पलसरी फिजिक्स 301 अने कोर कम्पलसरी फिजिक्स 302। तो आजे आपणे फिजिक्स 301 विषे चर्चा करीशुं। आपणे कोई टॉपिक शुरू करता पहेला फिजिक्स 301 सिलेबस विषे चर्चा करिए। तो 301 में 3 यूनिट आवे छे। पहलो यूनिट छे, एमां बे पार्ट छे। पहलो टॉपिक छे एमां उष्मा अने थर्मोडायनेमिक्स, अने एमां ज बीजो पार्ट छे वायुनो गतिवाद। यूनिट 2 में छे एक प्रकाशनु विवर्तन अने बीजो भाग छे विशिष्ट सापेक्षवाद। अने यूनिट 3 में पहलो भाग छे स्फटिक बंधारण અને બીજો ભાગ છે પરમાણુ વર્ણપટ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ફટિક બંધારણ વિશે ચર્ચા કરીશું, જે યુનિટ 3 છે, યુનિટ 3 પહેલો ભાગ છે। ઓકે, તો સ્ફટિક બંધારણ એ સોલિડ સ્ટેટ ફિઝિક્સનો ટોપિક છે। તો સ્ફટિક બંધારણની ચર્ચા કરતા પહેલાં આપણે સોલિડ સ્ટેટ ફિઝિક્સ વિશે થોડી માહિતી મેળવીએ। તો સોલિડ સ્ટેટ ફિઝિક્સ એ ઘન પદાર્થોના परमाणु मापक्रम पर सर्वांगिक अभ्यास एटले के सॉलिड स्टेट फिजिक्स। आपणे रोजबरोज व्यवहार में लोखंड, पित्तल, तांबू, मीठू एवं अनेक घन पदार्थों मोटा विस्तार में जुदा जुदा पड़ता गुणधर्मों अनुभव करीए छे। तो आपणे प्रश्न थाय कि आ बधा ज गुणधर्मों वाला घन पदार्थों केवी रीते अस्तित्व धरावता हशे, तेमना विशिष्ट गुणधर्मो माटे जवाबदार परिबळों कया कया हशे, तेमज यांत्रिक, उष्मीय, विद्युतीय, प्रकाशीय अने चुंबकीय गुणधर्मो माटे कोण जवाबदार हशे। आ बधा ज प्रश्नोनो सर्वांगिक सूक्ष्म अभ्यास सॉलिड स्टेट फिजिक्समां करवामां आवे छे। ओके, अने एनो बीजी रीते व्याख्या आपवी होय सॉलिड स्टेट फिजिक्स, तो परमाणुनी गोठवणी प्लस इलेक्ट्रॉननी गोठवणी प्लस પરમાણુના દોલનો અને ઇલેક્ટ્રોન વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ એટલે કે સોલિડ સ્ટેટ ફિઝિક્સ। ઓકે, તો સોલિડ સ્ટેટ ફિઝિક્સ એ ઘન પદાર્થના ગુણધર્મને આધારે બે ભાગોમાં વિભાજિત કરી શકાય છે, એક પરમાણુ ગુણધર્મ અને બીજો છે ઇલેક્ટ્રોનિક ગુણધર્મ। પરમાણુ ગુણધર્મમાં આપણે જોઈએ તો કોઈ ઘન પદાર્થમાં અણુ કે પરમાણુઓ કેવી રીતે ગોઠવાયેલા હશે, એમનો આકાર કેવો હશે, એમની વચ્ચે જગ્યા કેટલી હશે, એમ કોઈ ઘન પદાર્થ છે એ કેટલો ભાગમાં ખાલી હશે અને કેટલા ભાગમાં એને અણુથી પરમાણુથી અણુથી કે પરમાણુથી ભરેલો હશે, આ બધી જ માહિતી પરમાણુ ગુણધર્મમાં આવે। સોલિડ સ્ટેટ ફિઝિક્સની જે શાખામાં સ્ફટિક બંધારણનો અભ્યાસ કરવામાં આવે છે તેને ક્રિસ્ટલોગ્રાફી કહે છે। ઓકે, અને એનો બીજો જ ગુણધર્મ છે ઇલેક્ટ્રોનિક્સ ગુણધર્મ। ઘન પદાર્થોના ઘણા ગુણધર્મો, દાખલા તરીકે વિદ્યુત વહન, પ્રકાશીય ગુણધર્મ વગેરે ઇલેક્ટ્રોનની અંદર ખાસ રીતે ગોઠવણી થયેલી હોય છે। આ બધું જ કોના લીધે હોય, તો કે ઇલેક્ટ્રોનની ખાસ ગોઠવણીને લીધે। ઓકે, તો આપણે આજનો ટોપિક જે છે સ્ફટિક બંધારણ એ સોલિડ સ્ટેટ ફિઝિક્સમાં પરમાણુ ગુણધર્મો પર આધારિત છે। ઓકે, તો સૌપ્રથમ ઘન પદાર્થોનું વર્ગીકરણ, તો ઘન પદાર્થનું વર્ગીકરણ બે ભાગમાં કરાય, તો ક્રિસ્ટલ અને એમર્ફસ। ક્રિસ્ટલ એટલે કે સ્ફટિક, એનું પણ બે ભાગમાં વિભાજન થાય છે, વર્ગીકરણ થાય છે, સિંગલ ક્રિસ્ટલ અને પોલિક્રિસ્ટલ। સિંગલ ક્રિસ્ટલ એટલે ધારો કે કોઈ એક ઘન પદાર્થ છે, એ બધા એ ઘન પદાર્થ એક જેવા અને એક સરખા આકારના ચોક્કસ આવર્તનીય રીતે ગોઠવણ ગોઠવાઈને બનેલા હોય તેને સિંગલ ક્રિસ્ટલ કહે છે,
અને પોલીક્રિસ્ટલમાં શું હોય, બીજો ભાગ છે એનો જ પોલીક્રિસ્ટલ, અમુક ચોક્કસ અંતર સુધી, અમુક ચોક્કસ જગ્યા સુધી અણુ કે પરમાણુ આવર્તનીય રીતે ગોઠવાયેલા હોય, પછી બીજી બીજી જ જગ્યાએ એ જ અણુ કે પરમાણુઓ એનાથી જુદા આકારથી ગોઠવાયેલા હોય, આ આ રીતે જે બનતી રચના છે એને પોલીક્રિસ્ટલ કહે છે. ઓકે, જોઈએ તો અહીંયા આકૃતિમાં જુઓ, આ બોક્સમાં દર્શાવેલા છે અણુ કે પરમાણુઓ વ્યવસ્થિત આવર્તનીય રીતે ગોઠવાયેલા છે, જ્યારે બીજીમાં બીજી આકૃતિમાં જુઓ તો અણુ કે પરમાણુઓ ચોક્કસ અંતર સુધી વ્યવસ્થિત ગોઠવાયેલા છે, પછી બ્રેકડાઉન આવે છે, ઇટ મીન્સ ત્યાંથી પાર્ટિકલ્સ ખસી ગયો હશે, પછી ફરીથી ગોઠવાયેલા હશે. આ રીતે આ જે બાઉન્ડ્રીઓ બને ને એ ચોક્કસ બાઉન્ડ્રી સુધી હોય એને ગ્રેન્સ કહે છે. ઓકે, હવે જોઈએ એમરફર્સ. એમરફર્સ એટલે કે સ્વરૂપવિહીન. એમરફર્સ દ્રવ્યમાં અણુ કે પરમાણુઓ અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. કઈ રીતે ગોઠવાયેલા હોય છે? અસ્તવ્યસ્ત રીતે. ઓકે, તો અહીંયા જુઓ આકૃતિમાં, ત્રીજી આકૃતિ જે છે એમાં જુઓ અણુ કે પરમાણુ જ્યાં ત્યાં અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. ચલો ફરીથી ક્રિસ્ટલની વ્યાખ્યા આપવી હોય તો જેમાં અણુ કે પરમાણુઓ વ્યવસ્થિત કે આવર્તનીય રીતે ગોઠવાયેલા હોય તેને ક્રિસ્ટલ કહે છે. અને એમરફોર્સ એટલે કે જેમાં અણુ કે પરમાણુઓ અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય તેને એમરફોર્સ કહે છે. એને ગુજરાતીમાં ગ્લાસી પદાર્થો પણ કહે છે. ધારો કે કોઈ ક્રિસ્ટલ છે, એને ઝડપથી એને ગરમ કરવામાં આવે અને ઝડપથી ઠંડુ પાડી દેવામાં આવે, તો એ જે ક્રિસ્ટલના અણુ હતા એ ઠંડુ પાડીએ તો એ પોતાની જગ્યાએ જઈ શકતા નથી. એ જ્યાં હોય ત્યાંને ત્યાં સ્થિર થઈ જાય છે અને પોતાનું સ્થાન ગ્રહણ કરી શકતા નથી, એટલે કે એ અસ્તવ્યસ્ત ગોઠવાઈ જાય છે. માટે ત્યારે શું તૈયાર થાય છે? એમરફોર્સ પદાર્થો. ઓકે, લાકડું એ એમરફોર્સ દ્રવ્યનું ઉત્તમ ઉદાહરણ છે. તદુપરાંત કાચ, પ્લાસ્ટિક અને રબર એ પણ એમરફોર્સના ઉદાહરણ છે. ઓકે, હવે સ્ફટિક બંધારણ સમજતા પહેલાં આપણે એક મેથેમેટિકલ કોન્સેપ્ટ લેટિસ વિશે અભ્યાસ કરવો પડે. તો લેટિસ એટલે શું એ આપણે સમજીએ. તો લેટિસ એ એક મેથેમેટિકલ કોન્સેપ્ટ છે, અવકાશમાં અનંત અંતર સુધી બિંદુઓની આવર્તનીય ગોઠવણી. અહીંયા યાદ રાખજો કે અણુ કે પરમાણુ જેવો શબ્દ નહીં આવે, પણ માત્ર બિંદુઓ. ઓકે, ચલો તો અહીંયા જે આકૃતિ દર્શાવેલ છે આપણને એમાં અણુ કે પરમાણુઓ ગોઠવાયેલા છે. ઓકે, અણુ કે પરમાણુઓ ગોઠવાયેલા નથી, પણ બિંદુઓ ગોઠવાયેલા છે. ઓકે, તો જોઈએ આ આકૃતિમાં બધા જ બિંદુઓ વ્યવસ્થિત આવર્તની રીતે ગોઠવાયેલા છે. ધારો કે આ જે બિંદુ છે, આર્યું, આ બિંદુ એક અને આ બિંદુ બે છે. તો બિંદુ એક અને બિંદુ બે વચ્ચે અંતર છે એ, તેમજ આ બિંદુ અને આ બિંદુ ત્રણ છે. તો બિંદુ એક અને ત્રણ વચ્ચેનું અંતર છે સદિશ બી. ઓકે, ધારો કે આપણે બિંદુ એક નો સ્થાન સદિશ, બિંદુ એકનો સ્થાન સદિશ છે આર, બરોબર છે? તો બિંદુ એકનો સ્થાન સદિશ છે આર. હવે આપણે બિંદુ બેનો સ્થાન સદિશ લખવો છે, તો આર ડેશ બરાબર આર પ્લસ, આડું અંતર કેટલું હતું? એ. તો શું થશે? આર પ્લસ એ. એઝ ઇટ ઇઝ ધારો કે આપણે લખવો છે બિંદુ ત્રણનો સ્થાન સદિશ, બિંદુ ત્રણનો સ્થાન સદિશ. તો કઈ રીતે લખશું? આર ડેશ બરાબર આર સ્થાન સદિશ બિંદુ એ વનનો સ્થાન સદિશ પ્લસ શું લખીશું? બી. શું લખીશું? બી. ઓકે, ચલો હવે આ બિંદુઓ હતા. હવે ધારો કે ફરીથી આ એક બિંદુ છે અને અહીંયા કોઈ બિંદુ ત્રણ છે, તો એનો સ્થાન સદિશ લખવો હોય તો આર ડેશ બરાબર આર બિંદુ એકનો સ્થાન સદિશ પ્લસ
એટલે કે થ્રી એ, બધા જ બિંદુ આવર્તનીય રીતે ગોઠવેલા છે એટલે બધા જ વચ્ચેનું અંતર સરખું હશે, એટલે આપણે આના માટે શું લખી શકીશું, થ્રી એ એઝ ઇટ ઇઝ. ધારો કે કોઈ બિંદુ અહીંયા છે, આ બિંદુ ફોર, તો બિંદુ ફોરનો સ્થાન સદિશ લખવો હોય તો કઈ રીતે લખીશું, આર ડેશ બરાબર બિંદુ એકનો સ્થાન સદિશ, કારણ કે આપણે બિંદુ એકનો સ્થાન એકથી જ અંતર, એકથી સ્થાન સદિશ નક્કી કરવાનો છે, તો આર પ્લસ ચારનો સ્થાન સદિશ શું થશે, તો કે વન ટુ થ્રી, થ્રી એ પ્લસ ટુ બી, સોરી વન બી, વન બી સદિશ બી. ઓકે, તો આ આપણે કોનો સ્થાન સદિશ લખ્યો, બિંદુ ચારનો. ઓકે, હવે જો આ બે ડાયમેન્શનની વાત કરી, તો હવે કદાચ આપણે ત્રણ ડાયમેન્શનની વાત કરવી હોય તો એના માટેનો જે સદિશ હશે, આર ડેશ ઇઝ ઇક્વલ ટુ આર ઇઝ ઇક્વલ ટુ એન વન એ પ્લસ એન ટુ બી પ્લસ એન થ્રી સી વડે દર્શાવીશું. ઓકે, ચલો હવે આનો ટ્રાન્સલેશન સદિશ, આ તો આપણે કોઈ સ્થાન સદિશ લઈને કર્યું, હવે આનો જો ટ્રાન્સલેશન સદિશ ટી વડે દર્શાવવું હોય તો એન વન એ પ્લસ એન ટુ બી સદિશ તો આવશે જ, પ્લસ એન થ્રી સી વડે દર્શાવશે. ઓકે, લેટિસના બે પ્રકાર, લેટિસના કેટલા પ્રકાર, બે, તો કે લેટિસના બે પ્રકાર, પ્રિમિટિવ લેટિસ અને નોન પ્રિમિટિવ લેટિસ. જો અહીંયા આ એન વન એન ટુ ટ્રાન્સલેશન સદિશમાં જો એન વન એન ટુ એન થ્રીનું વેલ્યુ જો પૂર્ણાંક આવે તો એ પ્રિમિટિવ લેટાઈઝ, અને જો અપૂર્ણાંક આવે એટલે કે એન વન એન ટુ અને એન થ્રીની વેલ્યુ અપૂર્ણાંક આવે તો એને શું કહીશું આપણે, નોન પ્રિમિટિવ લેટાઈઝ. ઓકે, એના પછીનો નેક્સ્ટ ટોપિક છે ક્રિસ્ટલ લેટિસ. ચલો તો ક્રિસ્ટલ લેટિસ શરૂ કરીએ. તો જુઓ ક્રિસ્ટલ કઈ રીતે બને એ અહીંયા સમજાયું છે, આ પણ એક મેથેમેટિકલ કોન્સેપ્ટ છે. ધારો કે લેટિસમાં તો અવકાશમાં બિંદુઓની ગોઠવણી વિચારવામાં આવે છે, આમ તે એક ગાણિતિક ખ્યાલ છે. હવે એક સરખા અણુ કે પરમાણુઓ આ લેટિસ બિંદુઓ ઉપર મૂકવામાં આવે ત્યારે બનતી રચનાને શું કહેવાય, ક્રિસ્ટલ કહે છે. જ્યારે એક સરખા અણુ કે પરમાણુ સમૂહ મૂકવામાં આવે ત્યારે બનતી રચનાને ક્રિસ્ટલ લેટિસ કહે છે. બાય મિસ્ટેક અહીંયા આવશે અણુ આવશે, અહીંયા અણુ આવશે. ઓકે, ચલો અહીંયા આકૃતિમાં જુઓ તો એક સ્પેસ લેટિસ દર્શાવેલો છે અને આ છે બેસિસ, બરાબર છે. એટલે કે બેસિસ કોને કહીશું, તો ક્રિસ્ટલ લેટિસ બનાવવા માટે લેટિસ બિંદુ પાસે ઘટક, જે ઘટક મૂકવામાં આવે છે તેને શું કહીશું આપણે, બેસિસ કહીશું. ઓકે, તો હવે આ બધા જ બિંદુઓ જે દેખાય છે એના ઉપર આ બેસિસ મૂકીશું તો આપણને ક્રિસ્ટલ લેટિસ મળશે. ઓકે, તો આપણને ખબર પડી ગઈ ક્રિસ્ટલ લેટિસ એટલે કે લેટિસ પ્લસ બેસિસ, કીપ ઇટ માઇન્ડ, યાદ રાખજો. ઓકે, ચલો હવે આના પછીનો નેક્સ્ટ ટોપિક છે યુનિટ સેલ. સ્ફટિક જે પુનરાવર્તિત અને સતત ગોઠવણીથી બને છે તેના નાનામાં નાના એકમને યુનિટ સેલ કહે છે. ધારો કે આપણા કોઈ દિવાલ છે, ધારો કે એક દિવાલમાં બધી જ ઇંટો કેવી છે, સરખી છે, બરાબર છે. તો આ દિવાલ એ નાનામાં નાનો યુનિટ કયો કહેવાય, તો કે એ ઇંટ કહેવાય ને, એ ઇંટથી બનેલો છે, ઇંટથી ચોક્કસ આકાર બન્યો છે, તો માટે ઇંટને શું કહીશું, યુનિટ સેલ. ઓકે, જુઓ અહીંયા એક બોક્સ દર્શાવ્યું છે, એમાં ના એક ક્યુબિક સેલથી ભેગા થઈ અને શું બન્યું છે, એક મોટો ક્રિસ્ટલ બન્યો છે, બરાબર છે. તો આને, આ નાના ક્યુબિકને શું કહીશું આપણે, યુનિટ સેલ. શું કહીશું, યુનિટ સેલ. યુનિટ સેલના પણ બે પ્રકાર હોય, તો યુનિટ સેલ તો કે પ્રિમિટિવ યુનિટ સેલ અને નોન પ્રિમિટિવ યુનિટ સેલ. જો યુનિટ સેલમાં ફરીથી જોઈએ તો યુનિટ સેલનો થ્રી ડાયમેન્શનલ ટ્રાન્સલેશન વેક્ટર લખવો હોય તો ટી ઇઝ ઇક્વલ ટુ એન વન એ પ્લસ એન ટુ બી પ્લસ
एन थ्री 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 डायमेंशन माटे लखी शकाय। ओके तो जो एन वन एन वन एन टू अने एन थ्री जो पूर्णांक आवे तो प्रिमिटिव यूनिट सेल, अने जो पूर्णांक आवे एन वन एन टू अने एन थ्री नी वेल्यू तो ये थशे नॉन प्रिमिटिव यूनिट सेल। ओके चलो नेक्स्ट है ब्रेविस लेटिस, नेक्स्ट टॉपिक है ब्रेवाइस लेटिस। तो ब्रेवाइस लेटिस ए ब्रेविस नामना वैज्ञानिके शोध्यो हतो। ओके तो ब्रेविस लेटिस एटले के अहींया जे आपणे आगळ जोयुं एमां जो आ यूनिट सेल छे, यूनिट सेल में ए बी अने सी एटले के एक्स अक्ष ने ए बिंदुए छेदे छे आ क्यूबिक सेल, वाय अक्ष ने बी बिंदुए अने जेड अक्ष ने सी बिंदुए छेदे छे। ओके तो ब्रेविसे एवुं कर्युं के आ त्रणेना अक्षो त्रणे अक्षोना अंतर बदल्या અને ત્રણેય અક્ષો વચ્ચેના ખૂણા, તો જુઓ એક્સ અને વાય અક્ષ વચ્ચેનો ખૂણો છે આ ગેમા, એક્સ અને ઝેડ વચ્ચેનો ખૂણો છે બીટા, અને વાય અને ઝેડ વચ્ચેનો છે આલ્ફા। તો આ ત્રણેયના ખૂણા અને ત્રણેય બાજુઓના અંતરછેદ એટલે કે એ બી સી ની વેલ્યુ બદલી એને અલગ અલગ 14 પ્રકારના લેટિસ મેળવ્યા। જોઈએ તો જુઓ પહેલો છે આપણો ક્યુબિક લેટિસ, બરાબર છે ક્યુબિક લેટિસ। તો ક્યુબિક લેટિસમાં તો એને એમણે શું કર્યું તો કે ત્રણેય બાજુઓના અંતર સરખા રાખ્યા એ બી અને સીના, એ બરાબર બી બરાબર સી, અને ત્રણેય ખૂણાઓ કેવા રાખ્યા સરખા 90 એંગલના, આલ્ફા બીટા અને ગેમા કેટલા રાખ્યા 90 ડિગ્રીના। ઓકે તો જો તો આનાથી આપણને ત્રણ અલગ અલગ પ્રકારના લેટિસ ટાઈપ મળ્યા। પહેલો લેટિસ ટાઈપ મળ્યો પ્રિમિટિવ લેટિસ, પ્રિમિટિવ લેટિસ એટલે કે બધા જ બિંદુઓ શિરોબિંદુ ઉપર ગોઠવાયેલા હોય। ઓકે બીજો મળ્યો આઈ, આઈને કહીશું આપણે બોડી સેન્ટર, તો જો આ ક્યુબિકના સેન્ટરમાં એક અણુ છે આર્યો, બરાબર, તો એને શું કહીશું બોડી સેન્ટર, અને એફ એટલે ફેઝ સેન્ટર્ડ, તો જુઓ ફેઝ એટલે કે બાજુમાં, તો ક્યુબિકની બાજુમાં કોઈ અણુ રહેલો હોય તો એને શું કહીશું ફેઝ સેન્ટર। તો જોઈએ આ જો અહીંયા એક ઉપર ફેઝમાં રહેલો છે આર્યો, બધી જ બાજુઓમાં રહેલો છે, આ એક પાછળના એક આગળનો અને એક પાછળનો એમ બધી જ બાજુઓમાં એક એક અણુ રહેલો હોય છે। આના લીધે આપણને આના પરથી ક્યુબિકના પરથી આપણને ત્રણ બ્રેવિસ લેટાઈસ મળ્યા। ઓકે એના પછીનો ટોપિક છે ટેટ્રાગોનલ, શું છે ટેટ્રાગોનલ, તો એ બરાબર બી ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ, એટલે કે બે બાજુના અંતર સરખા રાખવાના પણ ત્રીજી બાજુના અંતર સરખા રાખવાના નહીં, જેને શું કહીશું આપણે ટેટ્રાગોનલ। તો એના પરથી પણ આપણને બે બ્રેવિસ લેટાઈસ મળ્યા, તો ક્યુબિક સેલ મળ્યો બરાબર પ્રિમિટિવ લેટિસ કહીશું, અને બીજો મળ્યો બોડી સેન્ટર્ડ, તો જુઓ અહીંયા પણ એક બોડીમાં એક અણુ રહેલો છે તો આના લીધે આપણને બે મળ્યા, એટલે ટોટલ થયા આપણા પાંચ બ્રેવિસ લેટિસ। ઓકે હવે એના પછી છે ઓર્થોમ્બિક, તો ઓર્થોમ્બિકમાં શું છે કે ત્રણેય બાજુઓના અંતર કેવા છે અલગ અલગ, આંતરછેદ જે અક્ષને છેદે એને અલગ અલગ છે, તો એ ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ બી ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ સી, પણ એમના ખૂણાઓ આલ્ફા બીટા અને ગેમા કેટલા છે 90ના, તો જુઓ એનાથી આપણને ચાર લેટિસ ટાઈપ મળ્યા। તો પહેલો તો કે ઓર્થોમ્બિક, પછી બોડી સેન્ટર્ડ ઓર્થોમ્બિક, પછી ફેસ સેન્ટર્ડ ઓર્થોમ્બિક, અને પછી સાઇડ સેન્ટર્ડ ઓર્થોમ્બિક। ઓકે એટલે ટોટલ થયા ત્રણ ને બે પાંચ અને ચાર, કેટલા થયા 9। ઓકે ચલો હવે એના પછી છે હેક્ઝાગોનલ, તો હેક્ઝાગોનલમાં શું હોય એ બરાબર બી ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ સી, એ અને બી સરખા છે પણ સી નથી, અને આલ્ફા બીટા એ 90ના છે જ્યારે ગેમા એ કેટલાનો છે 120નો, તો એના હેક્ઝાગોનલનો લેટિસ માત્ર એક જ છે, બરાબર છે કેટલા છે માત્ર એક જ, તો એક હેક્ઝાગોનલ પોતે। એના પછી છે મોનોક્લિનિક, તો મોનોક્લિનિકમાં એ ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ બી ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ સી, પણ ખૂણા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 90, પણ સોરી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90, પણ બીટા ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 120, એ 120થી વધારે અથવા ઓછો હોઈ શકે,
તો એના પરથી આપણને બે લેટિસ ટાઈપ મળ્યા, એક મોનોક્લિનિક પોતે અને સાઇડ સેન્ટર્ડ મોનોક્લિનિક. તો જો અહીંયા પણ આ મોનોક્લિનિક પોતે મળે અને આ જો બે અણુ રહેલા છે સાઇડમાં, બરાબર, તો એને કહીશું આપણે સાઇડ સેન્ટર્ડ મોનોક્લિનિક. ઓકે, એના પછી ટ્રાયક્લિનિક. તો ટ્રાયક્લિનિકમાં એ ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ બી, ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ સી, અને આલ્ફા ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ બીટા, ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 90, 90થી અલગ કોઈ બી વેલ્યુ હોઈ શકે. ઓકે, તો એના પરથી કેટલા લેટિસ્ટ ટાઈપ મળ્યા, તો એક જ, એ પોતે, ટ્રાયક્લિનિક પોતે. ઓકે, એના પછી છે ટ્રાયગોનલ. તો ટ્રાયગોનલની કન્ડિશન એવી છે કે એ બરાબર બી બરાબર સી, અને આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 90, બરાબર, 90 ના આવવું જોઈએ. ઓકે, તો એના પરથી આપણને એક જ લેટેસ્ટ ટાઈપ મળ્યો, ટ્રાયક્લિનિક પ્રાઇમ પ્રિમિટિવ લેટેસ્ટ. ઓકે, તો ટોટલ કેટલા થયા, 17, સોરી 14. ઓકે, આના પછીનો નેક્સ્ટ ટોપિક છે વિગ્નર શીટ યુનિટ સેલ. વિગ્નર શીટ યુનિટ સેલ એ યુનિટ સેલને નાના નાનો દર્શાવવા માટેની એક મેથડ છે. તો જોઈએ, વન ડાયમેન્શનમાં જોઈએ તો અહીંયા ચાર પરમાણુ દર્શાવેલા છે. વન ડાયમેન્શનમાં આવી રહ્યા ચાર પરમાણુ. તો ધારો કે હું કોઈ આ એક વચ્ચેના પરમાણુને કેન્દ્ર લઈ લઉં અને એના નજીકના બે બિંદુઓ પાડોશી, આ એક પાડોશી થયો, આ બીજો પાડોશી થયો, તો આ બે પાડોશીના મધ્યમાં, એટલે કે આટલે ને આટલે, આ જે બે લાઈન દોરેલી છે એના મધ્યમાં જે એરિયા કવર થયો એને કહીશું વિગ્નર સેટ યુનિટ સેલ. ઓકે, એઝ ઇટ ઇઝ જોઈએ, ટુ ડાયમેન્શનમાં જોવું હોય તો જુઓ, આ જે નીચે આકૃતિ દર્શાવેલી છે ટુ ડાયમેન્શનમાં આ રહી, તો એમાં જુઓ અણુ કે પરમાણુ વ્યવસ્થિત, સોરી, બિંદુઓ જોડાયેલા છે, વ્યવસ્થિત રીતે જોડાયેલા છે, વ્યવસ્થિત રીતે છે. ઓકે, આને હું કેન્દ્ર માની લઉં અને આનો નજીકનો પડોશી આ એક થશે, આ એક થશે, આ બધા જ એના નજીકના પડોશી થશે, સૌ પ્રથમ પ્રથમ પડોશીઓ, દૂરનો નહીં. ઓકે, તો હવે આ જે પ્રથમ પડોશી છે એને શું દોરવાનું, એક લંબ દ્વિભાજક દોરવાનો બધી જ બાજુ, અને જે એ લંબ દ્વિભાજકને જોડતા જે રચના મળે છે એને વિગ્નર શીટ યુનિટ સેલ કહે છે. એઝ ઇટ ઇઝ જોઈએ થ્રી ડાયમેન્શનમાં, તો થ્રી ડાયમેન્શનમાં કંઈક આવી રચના થશે. થ્રી ડાયમેન્શન કેસમાં બીસીસી મળશે આપણને. ઓકે, ચલો, તો વિગ્નર શીટ સેલમાં સ્ફટિકની સંમતિ જળવાઈ રહે છે. સ્ફટિકના ઇલેક્ટ્રોનિક બંધારણ તેમજ દોલનીય ગુણધર્મો સૈદ્ધાંતિક અભ્યાસ અને વિરુદ્ધકમ સેલની રચનામાં વિગ્નર સેલ શીટ્સ અભિગમ ઉપયોગી છે. વિગ્નર શીટ સેલ પોલીહેડ્રોન હોય છે. શું હોય છે? પોલીહેડ્રોન. ઓકે, નેક્સ્ટ ટોપિક. ઓકે, થેન્ક યુ.